સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકા મથકને જોડતો પ્રાંતિજ શહેરમાંથી પસાર થતો મુખ્ય રસ્તાને લઈને પ્રાંતિજ શહેર તથા આસપાસના ગામ્ય પંથકોના સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે. વર્ષ 2015માં બનેલ આ રોડ પર વારંવાર સમારકામ કરવા છતાં પણ કોઈ નિવાડો આવતો નથી, જેને લઈને હાલ તો પ્રાંતિજ શહેર તેમજ પ્રાંતિજ તાલુકાના ગામ્ય પંથકના લોકો તાહીમામ બની ચૂક્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે. જો કે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ કચેરી, રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે. પરંતુ આ સ્ટેટ હાઈવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર બન્યો છે, જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી, જેને લઈને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રાંતિજ હાઈવેથી તલોદ રોડ ઉપર અને ખાસ કરીને રેલવે સ્ટેશન, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત આગળ જે રોડની હાલત છે એ જોતાં એવું લાગે છે કે ભાઈ આ છે ને અહીંના નેતાઓ, પદાધિકારીઓ તથા સરકારી તંત્રનું કોઈ સ્ટેન્ડ જ નથી. આ અત્યારે આ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાંની વાત કરીએ તો છેલ્લા કેટલાય મહિનાઓથી આ રોડની હાલત ખરાબ છે. ખાલી લોકો રજૂઆત કરે ને મીડિયામાં આવે એટલે છે ને ખાલી થાગડ થીગડ કરી અને પછી છે ને એ વેઠ ઉતારીને જતા રહે છે. હવે આગળ ચોમાસું આવે છે એટલે બીજાનું નહીં તો કંઈ નહીં પણ પ્રજાનું વિચારીને સત્વરે આ રોડ સરખો થાય એવું કરવું જોઈએ એમ સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે. કેટલી એજ્યુકેશન સંસ્થાઓ અને સરકારી કચેરી અહીંયા જો એજ્યુકેશન સંસ્થાઓની વાત કરીએ તો જે નામાંકિત કહી શકાય એવી અવરણ હાઈસ્કૂલ છે, નાલંદા સ્કૂલ છે, એથી આગળ જઈએ તો શેઠ પીંડાર છે કે જે વર્ષો જૂની શૈક્ષણિક સંસ્થાઓ છે. ત્યાં ભણતા બાળકો ગામડાઓમાંથી આવે છે અને ખાસ કરીને એમને બિચારાઓને છે ને કે અહીંયાથી જ્યારે નીકળે ત્યારે ઘણી વખત ચોમાસામાં એમના કપડાં બી ખરાબ થઈ જાય છે. છતાં છે ને બિચારાઓની હાલત એવી છે કે ના કહેવાય કે ના સેવાય, જેથી સત્વરે છે ને આ રોડ સારો બને અને ઝડપી કામ થાય એવું શિક્ષકો, વાલીઓ અને બાળકો ઈચ્છી રહ્યા છે. પ્રાંત અધિકારી, મામલતદાર ગણો, તાલુકા પંચાયતના TDO ગણો, પ્રમુખો ગણો, બધા જ અહીંથી જાય છે અને ધારાસભ્ય ખુદ અહીંથી જાય છે અને પૂર્વ સંસદ સભ્ય બી આ વિસ્તારમાં રહે છે. પણ છતાં કોણ જાણે કેમ એમને પ્રજાની પડી જ નથી. એમને તો ખાલી રાજકારણ ખેલવામાં જ રસ છે, પ્રજાના વિકાસ કામોમાં રસ નથી એવી છાપ પ્રજામાં ઉપસી રહી છે. વર્ષ 2015માં પ્રાંતિજ નેશનલ હાઈવેથી તલોદ તરફ જતો સ્ટેટ હાઈવે ફોર ટ્રેકમાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના કારણે એક જ વર્ષમાં રસ્તો બિસ્માર બન્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા સતત આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી રસ્તા પર મસમોટા ખાડા તેમજ ડામરની સાથે કપચી પણ ઉખડી ગઈ છે, પરંતુ કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવતું નથી. અનેક જગ્યાએ આ રસ્તા પર ડાયવર્ઝન આપી રસ્તાને વન વે કરવામાં આવતો હોય છે.
આમાં એવું છે કે અમે પૂર્વ મંત્રીશ્રી અને હાલના અમારા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારને રજૂઆત કરેલી હતી અને એમણે ખાતરી પણ આપેલી હતી, એમણે ખૂબ પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ R&B વિભાગ આ બાબતે શાંતિથી ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યો છે અને ધારાસભ્યશ્રીની રજૂઆતને પણ ધ્યાને લીધા વગર એમને જ્યાં પણ એમ લાગે કે ફાઇલ આજે નહીં તો કાલે જ કરીશું એવી રીતે ચાલી રહ્યા છે. પરિણામે રાજ્ય સરકારના આ રોડ ઉપર અહીંયા લીઝના અંદર ચાલતા ડમ્પરોની ખૂબ અવર જવર રહ્યા છે. ભૂતકાળમાં બે ડમ્પરોના બે એક્સિડન્ટ એવા થયેલા છે કે એક બાળક અને એક બહેનના અકસ્માતમાં કમોતે મર્યાના દાખલા પણ છે. આ રોડ ઉપર લગભગ 10 જેવી સ્કૂલો છે, છતાં પણ R&B વિભાગ ઓરમાયું વર્તન રાખી અને પ્રાંતિજના આ રોડને હાલ પણ કાર્યાન્વિત થાય અને છેલ્લા 2 વર્ષથી આ રોડ પાણીની લાઇનનું લીકેજનો પ્રશ્ન, આ પ્રશ્ન, તે પ્રશ્ન કરી અને ખોરંભે ચડાવી લીધો છે. પરિણામે ખરેખર તો આ સમય એવો હતો કે આ રોડ થઈ જવો જોઈએ, લાઇન પણ સાઇડમાં ખસી ગયેલી છે, છતાં પણ હજુ R&B વિભાગ જ ઘોર નિંદ્રામાં હોય એવું દેખાય. એટલું જ નહીં, આ રસ્તા પરથી વિદ્યાર્થીઓ, સ્થાનિક અરજદારો તેમજ ભારે વાહનો પણ પસાર થતા હોય છે. આ દરમિયાન અનેક વખત અકસ્માતો પણ થયા છે, પરંતુ તંત્ર દ્વારા આ રસ્તાના નવીનીકરણ માટે ઉદાસીનતા રાખવામાં આવી રહી છે. સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા અનેક વખત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને આ સમગ્ર કારણે હાલ તો પ્રાંતિજ શહેર અને પ્રાંતિજ તાલુકાની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. ઉમંગ રાવલ સાથે ZS TV ન્યૂઝ પ્રાંતિજ.